રાજકોટ જિલ્લાના ઉપલેટાથી ધોરાજી બાયપાસ વચ્ચે આવેલા સાંઠિયા પુલ અને જૂનો રેલવે પુલ તરીકે ઓળખાતો પુલ હાલ સાવ જર્જરિત હાલતમાં અને તેમાં પણ પુલની લોખંડની ખિલાસળીઓ પણ દેખાઈ આવી છે અને આજ પુલ પર વાહન ચાલકોને ભારે તકલીફ પડી રહી અને નાના મોટા વાહન ચાલકોને મોટો ભય સતાવી રહ્યો છે. નાની મોટી અકસ્માત કે ઘટના પણ બને છે, પરંતુ આ પુલ જર્જરિત હોય અને કોઈ મોટી ઘટના ન બને તે માટે રોડનું કામ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ પામી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાથી ધોરાજી જવા માટે જોડતો બાયપાસ રોડ સોઠિયા પુલ, જે થોડા વર્ષો પહેલાં તંત્ર દ્વારા બાંધવામાં આવ્યો હતો, પણ યોગ્ય મરામત અને યોગ્ય કાળજીના અભાવને લીધે અને તંત્ર તથા કોન્ટ્રાક્ટરોની અણઆવડતને કારણે આ પુલ હાલ ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે. લાખો કરોડોના ખર્ચે બનાવેલા પુલ પર પાણી ફરી વળ્યું છે. અનેકો વખત રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા આ પુલનું જોઈને એટલું ધ્યાન રાખવામાં તંત્ર વામણું સાબિત થયું છે. તંત્રની બેદરકારીને લીધે ઉપલેટાનો બાયપાસ રોડ ઉપર આવેલા સુંઠિયા પુલમાં અનેક વખત ગાબડા પડતા હતા અને તંત્ર દ્વારા યોગ્ય મરામત નથી થતી અને થૂંકના સાધા કરવામાં આવે છે. અવારનવાર મોટા ગાબડા પડી જાય પણ યોગ્ય અને નક્કર કામ આ પુલને લઈને નથી થતા, જેથી દિવસે ને દિવસે આ પુલ જર્જરિત બનતો જાય છે. આ પુલ પર નાના મોટા વાહનો અસંખ્ય ચાલતા હોય છે અને આ પુલ ઉપલેટા અને ધોરાજી વચ્ચે ધમધમતો પુલ છે. અહીં વાહન ચાલકો મોટો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ પુલમાં અનેક વખત ગાબડા પડવાની ફરિયાદો પણ ઉઠતી આવી છે, પણ આ જર્જરિત હાલતમાં આવેલા પુલનો આ ખાડા કાન કરે છે. શું કોઈ મોટી દુર્ઘટના બને તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે કે કેમ? ઉપલેટાના આગેવાનો દ્વારા આ બાબતે અનેક વખત રજૂઆત કરી પણ તંત્રને કોઈ પણ પ્રકારના પગલા લેવાયા નથી અને આ જર્જરિત પુલનું આયુષ્ય પણ જોખમમાં મુકાઈ ગયું છે એવું લોકોને લાગી રહ્યું છે. ત્યારે આ જર્જરિત પુલ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આ પુલ એ માર્ગ અને મકાન વિભાગ હસ્તે થયો હતો અને થોડાક સમય પહેલા નગરપાલિકાએ સાંભળેલ છે કે જે તે સમય માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર રોડ કરીને નગરપાલિકાને સુપ્રત કરેલ છે. આ પુલ અને રોડનું પરફોર્મન્સ પીરિયડ પણ પૂરો થઈ ગયો છે. નગરપાલિકાએ જનરલ બોર્ડમાં સરકારના 14મા નાણાં પંચની યોજનામાંથી 2 કટકા ફરીથી રિફરેસિંગ કરવાની ગ્રાન્ટ ફાળવી હતી. એનું એરિસ્ટમેન્ટ અને મંજૂરી લેવા માટેની કાર્યવાહી કરી લીધી છે તેવું RC દવે ચીફ ઓફિસરે જણાવ્યું હતું. ક્યારે ગ્રાન્ટો ફાળવાય, ક્યારે એસ્ટિમેટ અને ક્યારે મંજૂરી મળશે એ તો આવનારો સમય જ બતાવશે, પરંતુ આ દરમિયાન કોઈ મોટી ઘટના બને તેની જવાબદારી કોણ એ પણ એક પ્રશ્ન રહ્યો. RC દવે, ચીફ ઓફિસર, ઉપલેટા નગરપાલિકા. ઉપલેટા નગરપાલિકા દ્વારા થોડા વર્ષો પહેલાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો ઉપલેટા શહેરમાંથી પસાર થતો જૂનો નેશનલ હાઈવે રાજકોટ પોરબંદર રસ્તો સંભાળેલ છે, જે તે સમયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર રોડ કરી અને નગરપાલિકાને સુપ્રત કરેલ હતો. એ રસ્તો જેની પરફોર્મન્સ ગેરંટી પીરિયડ પણ હાલમાં પૂર્ણ થઈ ગયેલ છે અને નગરપાલિકામાં ટૂંક સમયમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ શરૂ થવા જઈ રહેલ છે, માટે આ રસ્તો કરવો કે ન કરવો એ અંગે નક્કી કરવા માટે સરકારશ્રીનું માર્ગદર્શન મેળવવામાં આવેલ હતું. હવે નાગનાથ ચોકથી ધોરાજી સાઈડનો જે પોરબંદર નેશનલ જૂનો હાઈવે છે તે રસ્તો, એ જ રીતે પોરબંદર બાજુનો જે છેડો છે એ બંને છેડા એવા છે કે જ્યાં ભૂગર્ભ ગટર યોજના આવતી નથી, માટે નગરપાલિકાએ હમણાં જાન્યુઆરીના જનરલ બોર્ડમાં સરકારની 14મા નાણાંપંચની યોજનામાંથી આ 2 કટકા ફરીથી રિસર્ફેસિંગ કરવાનું ગ્રાન્ટ ફાળવેલ છે અને એની એસ્ટિમેટ બનાવવાની અને મંજૂરી લેવાની કાર્યવાહી શરૂ કરી દીધેલ છે, માટે આ 2 વિસ્તાર જે ખરેખર લોકોને રાહદારીનો તેમજ વાહન ચાલકોને જે મુશ્કેલીરૂપ થાય છે તેમાંથી લોકોને સમસ્યામાંથી મુક્તિ મળશે. ઉપલેટા નગરપાલિકા સદસ્ય છું. ઉપલેટા બાયપાસથી ડુમિયાણી તરફથી ઉપલેટામાં પ્રવેશતો જે રસ્તો છે એ અતિશય બિસ્માર હાલતની અંદર છે. ઠેર ઠેર ગાબડાઓ છે, ખાડાઓ પડી ગયા છે અને તેમાંય પુલની અંદર તો ખિલાસળીઓ દેખાય છે અને એ પુલ દિવસે ને દિવસે નબળો પડતો જાય છે. સત્વરે જો પુલ રિપેર કરવાની કામગીરીઓ કરવામાં નહીં આવે તો એક પુલ કદાચ ભાંગી તૂટી જાય અને કરોડોના ખર્ચે બનેલી આ પુલની તૂટી જવાની ભય આજે લાગી રહ્યો છે. ઉપલેટા નગરપાલિકાએ આ રોડ સંભાળ્યો છે ત્યારે ઉપલેટા નગરપાલિકાને એ રોડ રિપેર કરવાની જવાબદારી બને છે. વહેલી તકે
લોકોને ઈજાઓ ન થાય, લોકોને અકસ્માતનો ભોગ ન બનવું પડે અને રોડ સારો બને એના માટે સત્વરે આ કામગીરી હાથ ધરવા માટેની મેં અગાઉ પણ માગણી કરી છે અને આજે પણ માગણી કરું છું કે સત્વરે આ કામગીરી પૂરી કરવામાં આવે. કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા. ઉપલેટામાં આવવા માટે તમે રાજકોટ બાજુથી આવો એટલે બાયપાસ મૂકી અને શહેરમાં જેવા જ એન્ટ્રી થાવ એટલે શહેરમાં પહેલાં જ એન્ટ્રી થતાં જ એક પુલ તમારે પાસ કરવો પડે છે. આ રેલવેનો પુલ છે, રેલવેનો પુલ બન્યો અને હજી 1-1.5 વર્ષ જેવું થયું છે ત્યાં તો આ પુલ તૂટી ગયો છે. 1.5 વર્ષમાં 3-4 વખત તો વહીવટીતંત્રે આ પુલને રિપેર કરી દીધો, આમ છતાં આ પુલ સતત તૂટી જશે અને ટકતો જ નથી. ઉપરથી તમે નીકળો તો ખીલાહારી ચોખ્ખી દેખાય છે. એટલે આ પુલમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે. આ ભ્રષ્ટાચારમાં કોન્ટ્રાક્ટર પણ સંડોવાયેલા છે, અધિકારીઓ પણ સંડોવાયેલા છે. એટલે અમે કોંગ્રેસને ધોરણે માગણી કરીએ છીએ કે આ પુલની સમગ્ર તપાસ થવી જોઈએ અને જે જવાબદારો છે એમની સામે પગલાં લેવા હોવા જોઈએ. પછી કોન્ટ્રાક્ટર હોય તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવા પડે તો બ્લેકલિસ્ટને મૂકો એજન્સીને. અધિકારીઓ જો સંડોવાયેલા હોય તો અધિકારીઓ સામે પણ પગલાં લેવા હોવા જોઈએ. એવું અમે જ નહીં પણ આ શહેરના સમગ્ર નાગરિકો એવું ઈચ્છે છે કે 1 જ વર્ષમાં જો 1 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલો પુલ તૂટી જતો હોય તો એની જવાબદારી કેની. એટલે આ પુલને તાત્કાલિક રિપેર કરવો અને જે કંઈ નુકસાન છે એની સામે તપાસ કરીને પગલાં લેવા હોવા જોઈએ. અમીર પઠાણ, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા.